વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્રની મેરેથોન તૈયારી. બોડેલીના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 27 સપ્ટેમ્બરના રોજ 12:15 કલાકે જાહેર સભા યોજાશે. પ્રધાનમંત્રીના બોડેલી મુલાકાતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ થઈ ગઈ છે. આજે તારીખ 23 સપ્ટેમ્બરના રોજ એસપીજીની ટીમે સુરક્ષાની ભાગદોડ સંભાળી લીધી હતી. એસપીજી આઈજી શિવકુમાર અને પૃથ્વીસિંહ પવાર તેમજ તેમની ટીમે સભા સ્થળ અને હેલીપેડનું નિરીક્ષણ કરી એસપીજી તેમજ છોટાડેપુર પોલીસ અધિક્ષકની સંયુક્ત અધ્યક્ષતામાં વહીવટી તંત્ર હુકમ થયેલા અધિકારીઓ તેમજ ફરજ સોંપાયા હોય તે કચેરીના અધિકારીઓ અને સાથે ખાસ બેઠક યોજી એસપીજી એડવાન્સ સિક્યોરિટી લાયજન યોજી હતી, જેમાં પ્રધાનમંત્રીની વિઝિટમાં કોઈ ચૂક ન રહે તે તકેદારી રાખવામાં આવી હતી. તારીખ 27ના બુધવારના દિવસે અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હેલિકોપ્ટર મારફતે બપોરે 12:30 કલાકે બોડેલી સેવા સદન પાછળ આવેલા હેલીપેડ ઉપર ઉતરાણ કરશે અને જિલ્લાની જનમેદની ને બાજુમાં આવેલ વોટરપ્રૂફ ડોમામાં સંબોધન કરશે. અહીંથી સીધા તેઓ વડોદરા જવા રવાના થશે. 1000 જેટલી ખાનગી અને એસટી બસોમાં જિલ્લાના તમામ તાલુકાના લોકો વડાપ્રધાનને સાંભળવા માટે બોડેલી આવશે. વડાપ્રધાન સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવનાર છે. આ માટે ખૂબ જ ચોકસાઈપૂર્વક રૂટ પ્લાન, પાર્કિંગ વ્યવસ્થા, વીઆઈપી પાર્કિંગ અને ટ્રાફિક કંટ્રોલની જોગવાઈઓ કરવામાં આવી છે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ 25 સમિતિઓની રચના કરવામાં આવી છે. તમામ સમિતિઓનું મોનિટરિંગ કલેક્ટર શ્રુતિ ચારણ કરી રહ્યા છે. તેમજ ગાંધીનગરથી ગઈકાલે શિક્ષણ સચિવ વિનોદ રાવ આવેલા હતા અને એસપીજીના ડાયરેક્ટર રતન કંવર ગઢવી ચારણ પણ આવેલા હતા. ઉપરાંત કેવડિયા ખાતે આવેલા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોલી પણ બોડેલી આવી તમામ વ્યવસ્થાઓનો તાગ મેળવ્યો હતો. ટ્રાફિક પોલીસ વિભાગ, માર્ગ અને મકાન અધિકારીઓ મળીને બસો તેમજ ખાનગી વાહનોના નિયંત્રણ માટે માઇક્રો પ્લાનિંગ કર્યું છે. ડીઈઓ અને ડીપીઓના માર્ગદર્શન હેઠળ તમામ બસો માટે રૂટ સુપરવાઇઝર, સહાય રૂટ સુપરવાઇઝર અને 25 બસ વચ્ચે એક લાયજન અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તમામના ફોન નંબર, તમામના રૂટ પ્લાન, સમય બધું જ આગોતરું આયોજન સાથે નક્કી કરી દેવામાં આવ્યું છે. મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર.